સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના હાહાકાર મચાવ્યો છે ત્યારે આવી કપરી સ્થિતિમાં પોતાના જીવને જોખમમાં નાખી કામ કરતા મોડાસા નગરપાલિકાના વિવિધ વિભાગના કોરોના વોરિયર્સને 23 કિલોની કરિયાણાની 200 કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। સમગ્ર શહેરમાં સફાઈ કરી સ્વચ્છતા રાખતા તેમજ પાણી, ગટર, સ્ટ્રીટ લાઇટ, સેનિટાઇઝેશન, ફાયર જેવી આવશ્યક સેવા પૂરી પાડતા ઓછી આવક ધરાવતા મોડાસા નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ, રોજગારદારો અને મજૂરોને કોરોના વાયરસ જેવી ગંભીર સ્થિતિમાં મદદ પૂરી પાડવાના હેતુ સાથે નગરપાલિકાના કર્મચારીઓ અને નગરપાલિકા સાથે વ્યવસાયિક રીતે જોડાયેલા લોકો દાતાઓના સહયોગથી એક મહિનો ચાલે તેટલા રાશનની 23 કેજીની 200 જેટલી કીટ તૈયાર કરવામાં આવી હતી। આ માટે કોઈ પણ પ્રકારની ગ્રાન્ટ કે સ્વભંડોળમાં ખર્ચ પાડ્યા સિવાય પોતાના સાથી કર્મચારીઓને મદદ પૂરી પાડવાના હેતુ માટે ફાળો એકઠો કરી આ કીટની સાધન સામગ્રી મેળવી જાતે જ કીટ તૈયાર કરી કર્મચારીઓમાં વિતરણ કરવામાં આવી હતી, જેથી કીટ પ્રાપ્ત કરનાર કર્મચારીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। કોરોના વાયરસની વૈશ્વિક મહામારી બાદ મોડાસા નગરપાલિકા હદ વિસ્તારમાં મોડાસા નગરપાલિકાના તમામ કર્મચારીઓ દિવસ રાત જોયા વગર પોતાના જાનના જોખમે તમામ પ્રકારની આવશ્યક સેવાઓમાં કામગીરી બજાવે છે। એમાં સફાઈ અને સેનિટાઇઝેશનની કામગીરી પ્રથમ ક્રમે આવે છે। આથી મોડાસા નગરપાલિકાના કર્મચારીઓ અને અધિકારીઓએ એક વિચાર કર્યો કે આપણા જે રિયલ કોરોના વોરિયર્સ છે એવા સ્વચ્છતા કર્મીઓ જે અવિરતપણે કામ કરી રહ્યા છે, એમને આ મુશ્કેલીના સમયમાં એમની ઓછી આવકના કારણે કોઈપણ પ્રકારની મુશ્કેલી પેદા ન થાય તે સુધી કર્મચારીઓએ બધાએ ભેગા મળી અને અમારી સાથે વ્યવસાયિક રીતે જોડાયેલા મિત્રો, શુભેચ્છકો વગેરે પાસેથી અમુક પ્રકારનો ફાળો મેળવી અને તમામ સફાઈ કર્મચારીઓ, પાણી પુરવઠા વગેરે શાખામાં કામ કરતા મજૂરો અને રોજમદારો કે જેમની ખૂબ બાંધી આવક છે એ બધાને મદદ કરવાના હેતુસર એક મહિનો ચાલે તેટલી કરિયાણાની એક આખી કીટ તૈયાર કરવામાં આવી છે, જેમાં આવશ્યક જે કોઈ પણ વસ્તુઓ છે એનો સમાવેશ કર્યો છે। ઘઉં, ચોખા, તેલ, મીઠું, હળદર, દાણા જીરી એમ તમામ પ્રકારના મસાલાનો પણ અંદર સમાવેશ કરવામાં આવ્યો છે, જે એમને એકાદ મહિના સુધી બહુ સારો એવો સપોર્ટ પૂરો પાડશે। અને આ તમામ કાર્ય નગરપાલિકાના કર્મચારીઓએ જાતે જ વસ્તુઓ મેળવી પોતાની જાતે કીટ તૈયાર કરી પોતાની સાથે કામ કરતા સફાઈકર્મીઓ સાથે પડખે ઊભા રહેવાનો એક પ્રયાસ કર્યો છે અને માનવીય સંવેદનાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે।